રાષ્ટ્રના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે અતિ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ વચ્ચે ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન જેપી ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના પ્લાટૂનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંઘ પણ સાથે જોડાયા હતા. આ પ્રજાસત્તાક પર્વે ખાસ અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ અને ખેલરત્ન એવોર્ડ વિજેતા અને પેરાઓલિમ્પિક ખેલાડીઓ દીપા મલિક ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન જેપી ગુપ્તાએ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને 74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનારા આપણા સ્વતંત્ર સેનાનીઓની કુરબાની, અપ્રતિમ શૌર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામને હું વંદન કરું છું. આઝાદીના 75 વર્ષ બાદ હવે ભારત માટે અમૃતકાળ શરૂ થવાનો છે. આગામી 25 વર્ષમાં ભારત દેશ વિકાસના નવા સોપાનો સર કરવાનો છે. ત્યારે આઝાદીના 75 વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે તેનું મૂલ્યાંકન કરવાનું અને પ્રત્યેક ગામ, પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક વર્ગો માટેની ઉપલબ્ધિઓ વિશે જાણવું જોઈએ. 75 વર્ષમાં ભારતે ખૂબ પ્રગતિ કરી છે. શિક્ષણ હોય, આરોગ્ય ક્ષેત્રે હોય કે દેશની સુરક્ષા વગેરે જેવી બાબતોમાં દેશની સરકારો અને ભારતના નાગરિકોએ પ્રજાહિતના સામૂહિક નિર્ણયો લીધા છે અને આગળ વધવાની નેમ એ સહિયારે પુરુષાર્થનું પ્રતીક હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૌથી પહેલા તો સરદાર સાહેબના ચરણોમાં મારા વંદન. એકતાનગર રાષ્ટ્રીય એકતાનું અને અખંડતાનું પ્રતીક છે અને અહીંયાથી આ સંદેશો સંપૂર્ણ દેશના વિશ્વના જાય છે કે ભારત એક છે, ભારત અખંડ છે અને ભારત દેશના સમગ્ર નાગરિકોનું સન્માન કરે છે, સૌના સાથ સાથે આગળ વધવામાં. તેની સાથે સાથે એકતાનગરનો એક બહુ મોટો સંદેશ કે લોકોનો વિકાસ અને પર્યાવરણની જાળવણી બંને સાથે સાથે થવું. એકતાનગરમાં જ્યારે ટૂંક સમય પહેલાં જ 1 કરોડનો આંકડો પૂરો થયો છે, આટલી મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે આવતા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા ચોક્કસ વધવાની છે. ત્યારે પણ પ્રવાસીઓની સગવડોમાં વધારો થાય. હું આજના તબક્કે સૌને આ આશ્વાસન પણ આપવા માંગુ છું કે એકતાનગર દેશની એકતાનું પ્રતીક જ નહીં, વિશ્વના પર્યટન નકશા ઉપર પોતાનું અનેરો સ્થાન આવતા દિવસોમાં મેળવશે અને આ ગૌરવ અહીંયાના એક એક વ્યક્તિનું હશે.